વ્યાજના ખપ્પરમાં અનેક લોકો જિંદગી ખોઈ બેઠા છે ત્યારે આવા વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરના આદેશથી પોલીસ અધિકારી અને કર્મચારીઓએ કાર્યવાહી શરૂ કરી. સુરતના ઝોન 5 વિસ્તારમાં ઘણા સમયથી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે વ્યાજનો વેપાર કરનાર માથાભારે ટોળકીઓ સામે પોલીસ લાલા કરી હતી. વ્યાજખોરી કરનાર માથાભારે ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા દ્વારા ઝોન પોલીસ સ્ટેશનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે પાલ અડાજણ રાંદેર પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા અમરોલી જહાંગીરપુરા ઉત્તરાણ પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે વ્યાજનો ધંધો કરનાર 28 ઈસમોની માહિતી મેળવી તેની સામે કાયદાકીય પગલાં લીધા હતા. તો આ સમયે વ્યાજખોરો પાસેથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હોય. પોલીસે વ્યાજખોરો સામે પગલાં લઈ દારૂનો જથ્થો, મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી. સર્વવિદત બાબત છે કે સુરત એક ધમધમતું આર્થિક મહાનગર છે. આમાં અનેક લોકો પોતપોતાના વેપાર ધંધા માટે પ્રવૃત્તિશીલ હોય છે. કામ ધંધા માટે, ઘર પરિવારની કોઈ પણ જરૂર માટે માણસને પૈસાની જરૂર પણ પડે છે. અમારા ધ્યાને આ વસ્તુ આવી હતી અને મીડિયા સમક્ષ પણ અમે અગાઉ જાહેર કર્યા હતા કે ગેરકાયદેસર રીતે વ્યાજના ધંધા કરવાવાળા ઈસમો આ પ્રકારના જરૂરમંદ લોકોને શોષણ કરતા હોય છે. કેટલા કેસોમાં અરજીઓ જ્યારે અમારી પાસે આવે છે આમાં પ્રોએક્ટિવલી ત્વરિત કામગીરી કરીને તપાસ કરીને પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર, નોંધણી કરાવ્યા વગર ઊંચા વ્યાજ વસૂલ કરીને આ અપરાધિક વૃત્તિ આચરનાર લોકો બાબતે અમને જાણવા મળ્યું. પછી ઝોન 5 એટલે જેમાં ઉત્તરાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, પાલ આ વિસ્તારમાં એક સઘન ઝુંબેશ હલ્લા બોલની જેમ શરૂ કરવામાં આવી કે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરવાવાળા ઈસમો કોણ કોણ છે. સેક્ટર 2 શ્રી શરદ સિંગલ અને DCP ઝોન 5 શ્રી હર્ષદ મહેતા બંને અધિકારીઓએ બહુ આયોજનબદ્ધ રીતે પોતાના ACP, PIs, LCB અને D સ્ટાફ સાથે આખા વિસ્તારમાં એક સઘન સ્કેનિંગ કરવામાં આવી કે ગેરકાયદેસર ધંધા કરવાવાળા ઈસમો કોણ કોણ છે. આ લોકોની ઓળખ સ્થાપિત કર્યા પછી એમને ત્યાં ચકાસણી કરવામાં આવી, જઈને ચેકિંગ કરવામાં આવી. જે જે ઈસમના ઓફિસમાં અથવા એના ઠેકાણા ઉપર ગેરકાયદેસર રીતે વ્યાજની પ્રવૃત્તિ હોવાના રેકોર્ડ મળી આવેલ છે, ચેકબુકો મળી આવેલ છે, આ પ્રકારના લખાણો મળી આવેલ છે, આ તમામની વિરુદ્ધમાં સરકાર તરફે 28 ફરિયાદો ગઈકાલે જ એક જ દિવસમાં નોંધવામાં આવી છે. જે ફરિયાદો છે, દાખલા તરીકે ઉત્તરાણમાં 2, અમરોલીમાં 5, રાંદેરમાં 11, અડાજણમાં 5 અને પાલમાં પણ 5. નાણાં ધીરધારના લાયસન્સ લીધા વગર આ પ્રકારની પ્રવૃત્તિ કરવી આ ગુનો બને છે. આમાં લગભગ 5 મહિના પહેલા આખા વિસ્તારના લોકો માટે લાયસન્સ ધારકો, નાણાં ધીરધારના લાયસન્સ ધારકો માટે કામ કરવાની પદ્ધતિ શું છે કાયદા પ્રમાણે આ બાબતેનો એક સેમિનાર પણ રાખવામાં આવ્યા હતા. પ્રજાને અને આ તમામ ઈસમોને ચેતવણી પણ આપવામાં આવી હતી. તો છેલ્લા કેટલાક દિવસની જહેમત અને ડિટેલ્ડ વિગતવાર માહિતી ભેગી કરીને ગઈકાલે એક સાથે 28 ગેરકાયદેસર પઠાણી ઉઘરાણી કરવા માટે અને ગેરકાયદેસર વ્યાજના ધંધા કરવા માટે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે તમામ નાગરિકો આ બાબતે સભાન થશે, કેમ કે અનેક વખત પઠાણી ઉઘરાણીના લીધે વ્યાજમાં દેવું વધી જતાં આ પ્રકારના આપઘાત કરવા સુધીના કેટલાક કેસો અમારે ધ્યાન ઉપર આવ્યા હતા. અને આ પ્રકારની ખૂબ દુઃખદ બાબતોના આધારે આ નક્કી કરવામાં આવ્યું હતું કે
सूरत शहर में गैरकायदेसर व्याजना धंधा चलावी लेवामां आवशे नहीं। आ लोही पीवानो धंधो छे, कोई पण आ प्रकारना धंधा में पड़शे नहीं, अने कोई पड़शे तो पुलिस तात्कालिक कोई पण फरियाद आवशे तो पगला लेशे। अने गई कालना ऑपरेशन उपरथी स्पष्ट फलित थाय छे के फरियाद नहीं पण आवे, पण आ प्रकारना गैरकायदेसर धंधा करता होय तो सुओ मोटो पुलिस जईने आना विरुद्ध में पगला पण लेशे। आ तमाम केसीसनी अत्यारे विगतवार चकासणी करवामां आवी रही छे। आमां महीनाना 2%, 5%, 8%, 10% सुधीना व्याज जे कोई पण माणस खरेखर पूरा पाड़ी शके एम नथी, कोई धंधामां आ प्रकारना प्रॉफिट होता नथी। एटला माटे हूँ आ टर्म वारंवार इस्तेमाल करूँ छूँ, आ लोही चूसवानो धंधो छे, लोही पीवानो धंधो छे। તકલીફ હોય, ગેરકાયદેસર વ્યાજ વટાણાના ધંધા કરવા વાળા માણસ કોઈ ઉપર ત્રાસ ગુજારતા હોય, માનસિક દબાણ કરતા હોય, કોઈની પ્રવૃત્તિ પ્રોપર્ટી પડાવતા હોય, સીધા આવીને પોલીસ સ્ટેશનમાં ડિવિઝનના ACP સાહેબને, DCP સાહેબને, એડિશનલ CP સાહેબને કે મને આવીને મળી શકે, તાત્કાલિક અમે મદદ પૂરી પાડીશું। આ કિસ્સા આજે 28 કિસ્સા દાખલ થયા છે, એમાં કોઈ પ્રકારનો કિસ્સો છે એમાં પોલીસ કઈ રીતે મદદ કરશે પરિવારને? હવે દરેક કેસમાં કોને કોને કેટલા વ્યાજ આપવામાં આવ્યા છે, કેટલા વ્યાજ વસૂલ, કેટલા પૈસા આપવામાં આવ્યા છે, કેટલા વ્યાજ વસૂલી લેવામાં આવ્યા છે, આ તમામ વસ્તુઓની ચકાસણી હાલમાં ચાલુ છે। જે વસ્તુઓ ત્યાંથી મળી આવેલ છે, કુલ 32 ડાયરીમાં હિસાબો લખેલા છે નામ સહિત, તારીખ વગરના ચેકો 34, મોબાઈલ 7, નાની મોટી એકાઉન્ટ્સની બુકો 18, રોકડ રૂપિયા 8,000, આ પ્રકારના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે, એની વિગતવાર ચકાસણી, ડાયરીમાં જેના જેના નામો છે આ બધાને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોથી લોકોને બચવા માટે સેમિનાર પણ યોજાય છે। આવા ગેરકાયદે વ્યાજોનો વેપાર કરનારાઓથી બચવા પણ લોકોને અપીલ કરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।